विद्यार्थी मित्रों, आपणे અગાઉના પીરિયડમાં જોયું હતું કે ભાઈ જે કાળું છે, રાજુ છે, બરાબર, એની આખી ઘટનામાં શું જોયું તો કે હવે એ લાઇનમાં ઊભા છે અને પાછો ઊંધો ચાલવા લાગે છે અને જ્યારે કંઈક વચ્ચે હાથાફાઈ થાય એના કરતાં તરત જ મહાજન છે એક જણાને મોકલીને એને બોલાવે છે અને જ્યારે બોલાવે છે ત્યારે બંદૂકવાળા એને નાસવું પડે, બરાબર. અત્યારે તમે આંદોલન થાય છે કિસાનના જોવો છો ને, સરકારે હાથ હેઠા મૂકીને એની સાથે મંત્રણા કરવી જ પડે અને મનાવીને છૂટકો કરશે. કારણ કે જ્યારે પોતાના પક્ષમાં હોય ત્યારે લડવું પડે, એ વાત અહીંયા જોઈ છે. અને એ શું કહે છે કે મારે હાથ લાંબો કરવો નથી. શા વિચારમાં પડી ગયો છે ભાઈ, મને તું જવાબ તો આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં, હૈયાનું સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું. તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખોમાંથી ટપટપ કરતા આંસુ જ ખરી પડ્યા. શું કહું શેઠ, છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલા જોઈને મારા કાળજા શું કહેતા હતા, શું કહેતા હોય, બરાબર. પણ હશે, કહે તે પહેલાં જ ધ્રુસકું નીકળી પડ્યું, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. આવડા મોટા શેઠ, મહાજનો, ફોજદારો આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઊભેલા નાનો બળી ઉઠ્યો. કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે તે ઘાટો પાડીને કહી નાખ્યું, હાથ ન ધરવો હોય તો હવે શું રોવા બેઠો છો. પણ આ શબ્દોમાં સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા. અરે, પેલા ફોજદારને દાઝ ચડી, પણ નાના ના એટલા વળી સદભાગે કે એને બોલતા જ એણે દેખ્યો ન હતો ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા. હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનાર અમે ક્યાં સુધી પાડવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. શેઠે હાસ્ય કર્યું અને સાવ ફીકું હતું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણે બધાય લાચાર છીએ. તું એકવાર મારી સામે જો. કાળુએ ઊંચું જોયું. તને એમ લાગતું હોય કે આ ધર્માદાનું છે, હાથ ધરતા તને જો સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર ઝાડુ મારી જજે, મુખિયાજી પાસે ગાદી તકિયાને માગીને અહીં પાથરી દેજે, પછી તો બસ ને. પછી તને એમ નહીં થાય કે હું મફત કે ધર્માદાનું ખાઉં છું. તું કામ કરી જાજે, એવું તને લાગે ને તો આ સાફ સફાઈ કરીને મારું બધું કામ કરી દેજે. કાળુને પોતાના પેલા વિચાર જાણીને બાલિશ લાગવા માંડ્યા. શેઠની મોટાઈ માથે ચડાવીને આંખને માટે વંદી રહ્યું. એણે કીધું કે હા, આંખથી વંદવું એટલે આંખને મીચી એટલે જાણે હા પાડતો હોય એવી રીતે. મનમાં ને મનમાં કહેતો હતો, શેઠ હજો તો આવા મોટા ગજાનો હજુ. ઘણીવાર માણસ આપતો હોય ને ત્યારે એટલો બીજા ઉપર છે ને એ રાખે કે ભાઈ અમે આપ્યું છે ત્યારે તમે કરી શક્યા, અમે આપ્યું છે. પણ આપણે દાનનો નિયમ છે કે જ્યારે દાન આપવામાં આવે ને ત્યારે ડાબા હાથે આપેલું હોય ને તો જમણા હાથને એ વાતની ખબર પણ, સોરી, જમણા હાથે આપેલું તો ડાબા હાથને એ વાતની ખબર જ ન હોવી જોઈએ. પણ દાનવીર પોતાની નામની પત્રિકા છપાવે ને બધું કરે તો એ દાનનું કોઈ મહત્ત્વ છે નહીં. અહીંયા એ વાત છે ને એ અહીંયા છે કે જો શેઠ હોય ને તો આવા જ હોય, બરાબર, કે બીજાના દુઃખને કે કોઈ બીજાની લાગણીને ક્યારે દુભાવે નહીં. આવા શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે કે જે છે એ તમારું છે અને તમને આપીએ છીએ, ધર્માદાનું કાંઈ જ નથી, બરાબર. આટલું કહેવા માટે આ સમયે મોટા માણસે જે આ સુંદરજી શેઠ છે એનો ખાસ આ ગુણ છે કે માણસની માણસાઈ ક્યારે હણાવી જોઈએ નહીં, બરાબર. એ ખાસ એને દેખાડેલું છે કે બધાને પોતાનું સ્વાભિમાન ખૂબ જ વાલું હોય, એ પછી નાનું બાળક હોય કે મોટેરો માણસ હોય, બરાબર, એ અહીંયાથી સાબિત થાય છે. ચાલો. કાળુએ ડોકું હલાવ્યું એટલે હા પાડી. એહસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો. લાઇનમાં જઈને ખડો થઈ ગયો. અમારું છે ને અમારું લેવાનું છે, મારું આમાં હશેસ તો પેલા વલ્લાવાળા ક્યારના મારી સાળ હાથમાં ફેરવીને રમાડેલી એ સાળના ચોખા ઓળખી કાઢું, વીણી દેખાડું કાં તો. જો કહેતા હોય તો એ મનમાં એમ વિચારે છે કે ભાઈ આમાં બધાય મારું જે ધાન છે ને મારે લેવાનું છે, હવે એમાં શું પછી હવે આટલું બધું વિચારવાનું. અને તમે કહેતા હોય તો ધાન છે ને એ હું મારું વીણી દઉં કે આ મારું ધાન છે, આ મુઠ્ઠીફાટ દાણો છે ને એ મારો છે, મારા ખેતરનો છે. સિપાહીને તો કોણ જાણે કેમ, કાળુને જાણે આંખોનો પાટો હોય તેમ જાણે મરચાનો હતો, પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરતી હતી. અરે, મોઢા મોઢ એનાથી વાતો કરી પછી એને કરી પણ શું કરે. એટલે ઓલાએ કીધું તને ટોટો ચાપી દઈશ જો તું બળબળ વધારે કરીશ તો.
તો એને ન કર્યું. શું કામ? કારણ કે સુંદરજી જે શેઠ છે એને એને એમ કીધું કે તું લાઇનમાં ઊભો રહી જા, અને એની કૃપા એના પર ઉતરી ગઈ. સુંદરજી શેઠને એને સલામી ભરવી પડે તો સુંદરજી શેઠ કી એમ કરવું પડે. એ લોકો કાળું ઉપરની દાજ બીજા પર ઉતારી રહ્યા અને બીજાને મારવા લાગ્યા. પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે. એ દોઢ પાસેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતા કાળુને હસવું આવ્યું. આ તો બાવાના બે બગડ્યા. શું કીધું? એને પોતાની જાત ઉપર હસવું આવ્યું. એના જેવો ખેલ થયો, ટેકે ખોયો ને જીવ પણ ખોવાનો. પ્રતિજ્ઞા જે હતી ધર્માદાનું ન ખાવાની, એ ખાવું પણ પડશે અને જીવથી પણ જશું. બરાબર, કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી દોઢ પાસેર પાસેરમાં મકાઈના કોદરા સરખું નકરું ધાન મળતું હતું. જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહ્યું હતું, એક ઓટકાર ખાતા જ દોઢ પાસેર ખીચડી હજમ. કેટલી ભૂખ હશે માણસોની અંદર. ને વાટ જોતી ઉભેલી રાજુએ કહ્યું, રાજુ, પેલા કેનારને ખરું જ કહ્યું છે ને કે રામ તારી કેવી ગતિ, કુણ કમાય ને કોની વતી. કોણ કમાતું હોય કોના વતી આપણને ખબર નથી, કે આપણે કોનો રોટલો ઘરમાં ખાતા હોય, કોના નસીબનું આપણે ખાતા હોય એ આપણને ખુદને પણ કોઈને ખબર હોતી નથી. આપણું તો કપાય કાળું ને ખોબોય કાણું. કાણું એટલે કાણું એટલે વચ્ચે જગ્યા. ખોબો છે એની વચ્ચે તમે ખોબાને હાથ આમ ભેગો કરો એટલે વચ્ચે કાણું પડે. શ્રી કૃષ્ણ નાના હતા ને ત્યારે ફળ વેચનારીની વાર્તા આવે છે. બરાબર, કાણું તમને સમજાવું છે કે લઈને આવે છે અને બધું અનાજ છે ઢોરાઈ જાય છે. ત્યારે વિનિમય પ્રથા હતી, વસ્તુ છે ને આદાન પ્રદાન કરવાની ક્રિયા હતી. એટલે ફળ ખાવા છે શ્રીકૃષ્ણને, અને શ્રીકૃષ્ણ જાય છે ત્યારે બાળ સહજ રીતે ઓલી હસે છે ફળ વેચનારી, અને એના બે ત્રણ દાણા હાથમાં જે રહ્યા છે ખોબામાંથી વચ્ચે પડી ગયા છે એ દાણા છે આપે છે. જ્યારે જોવે છે તો ઘરે તો સોનાના ઢગલા છે. કોણ કમાય કોના વતી આપણને ખબર નથી. બરાબર, કાણું એટલે કે વચ્ચે જગ્યા છે, આ હાથ છે તમે બે ભેગા કરો એની વાત છે, કરેલું છે. આપણા નસીબે ફૂટેલા અને આપણા હાથે ફૂટેલા કે આપેલું અનાજ પણ આપણા હાથમાં રહી શકે નહીં. રાજુ ચીડાઈ ઉઠી, એની પત્ની ખીજાઈ ગઈ. મારા ભાઈને ભગવો કહે છે કે એમાં જરાય ખોટું નથી, ને આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે આવો કસો બળબડાટ કર્યો છે તો અડધા તો આમ ગણગણીને જ મરવા પડ્યા છો. તમારા ડીલ સામે તો જુઓ, તમને ખબર છે ડાકણમાં ડાકણ કૂણ છે જાણો છો? શું કહે છે કે હવે બોલવાનું તમારું બંધ કરો ને મરવાની વાતો, અને તમારી આવી વાતોના કારણે જે તમારું શરીર છે એ લેવાતું જાય છે, હવે બોલવાનું બંધ કરો તો સારું. કાળુને તો રાજોની ગાળોય ગાળથી મીઠી લાગતી હતી. ગાળો દે ને તોય એમ કહેતી તો કે મને વધારે મીઠી લાગે છે, ગોળ કરતાંય મીઠી છે. બરાબર, જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો, હસતા હસતા વચ્ચે બોલી ઉઠ્યો, ડાકણમાં ડાકણ તો ભૂખ છે. ડાકણ કોને કીધી છે? ભૂખને કીધ. પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી, બોલી ઉઠી, ના ડાકણ ચિંતા છે. ચિતા અને ચિંતા, જો આ શબ્દ ભેદ તમને પૂછાશે, ચિંતા ફિકર બરાબર, અને ચિતા મૃત્યુની સૈયા. માનવીના કાળજોને ખોતરી ખાય છે, ને પછી રાજુને કેટલી સમજણ શીખડાવીને શિખામણ દીધી. હા ભાઈ હા, હેન્ડ હવે બધો લવારો નહીં કરું. આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બન્યો. બની જવાયું બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે જાણે છે તું? ભૂખ શું તે? ના, હું ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો, એનાથી એ ભૂંડું હજી એક મેં આજે ભાળ્યું જોયું. શું? કાળુએ ધોતિયાની પેલી પોટલી પર નજર ઊંચકી રાજુ સામે માંડી. આરપાર તાકતો એમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે? ભૂખ તો હાડમાંસ ગાળી નાખે, પણ ભીખ કાળુ જાણે બેભાન એકલો એકલો લવતો હતો. રાજુ ખરું કહું તો આપણું ગુમાન અને આત્મા નહીં ઓગાળી નાખે, પાણી પાણી કરી દે એ યાદ રાખજે. ભીખ છે ને એ માણસનો આત્મા મારી નાખે. બરાબર, એટલે શું કહે છે કે મેં ભૂખને જોઈ છે. બરાબર, પહેલાં મને અત્યાર સુધી એમ જ રાખતું હતું કે ભૂંડામાં ભૂંડી તો ભૂખ હોય, પણ ના, ભૂંડામાં ભૂંડી તો ભીખ હોય. આપણે કહીએ છીએ ને કે માગવું અને મરવું બંને એક સમાન છે. કોઈની પાસે માગવું એના કરતાં મરી જવું વધારે સારું, કારણ કે એના મેણાટોણા તો ન સાંભળવા પડે. બરાબર, રાજુ માટે હવે અસહ્ય થઈ પડ્યું, ને મા જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવળું ઝાલીને કાળુને હડસેલ્યો. હવે તમે છાનામાના ઘરે હેંડો નક્કર, આપણા મમ્મી ઘણીવાર કહેતા હોય તમારે બેસવું છે,
એવી વાતમાં. પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવો છો? રોવા જેવી થઈ ગઈ રાજુ. કહેતા પહેલા બે છોકરાને હળસે લ્યા, આના કરતાં તો હું મરી ગયું હોત તો સારું હોત. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યું. પશ્ચાતો તોય તેમ લાચાર અવાજે કહ્યું, માર તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી આવો લવારો નહીં કરું. જે ભગવાનને પૂછે જો, બસ ભગવાનના સમ ખાઈને કહું છું, તારા સમ ખાઈને કહું છું. હવે બોલ બોલ નહીં કરું, તું તારી મરવાની વાત કરતી નહીં તો હવે હેંડો છાનાવાના, હવે છાનાવાના ચાલવા લાગો. ને કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ ચાલ્યો. જેમ એક નાનું બાળક છે એ ચાલે, એમ પત્નીના ખીજાવાથી એનો પતિ છે આજ્ઞાંકિત થઈને ચાલવા લાગ્યો. પહેલાં બે છોકરા સાથે ચાલવા લાગ્યા. કાળુને બોલવાના સોગંદ ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળિયા કરતું હતું. શું કીધું, સમ આપેલા હતા એટલે બોલતો નહોતો, પણ મન છે ને જે લાઇનબદ્ધમાં ઊભેલા જગતનો તાત હતો, જે માગણી કરવા માટે ઊભેલો હતો, એને જોઈને એનું જીવ અંતર એનો કપાઈ જતો હતો. કપડે લત્તે દેતારો તો બેહાલ હતા જ, તેમજ આજવડી પેટિયા પણ લીધા હતા ભિખારીઓના ટોળા જ બરાબર. મને તો જાણે જીવતા ભિખારીઓ ઊભા હોય એમ લાગતા હતા. ને કાળુના આંખમાંથી ડબડબ ડબડબ કરતા આંસુ સરી પડ્યા. મનમાં ને મહિમા કહી રહ્યો, અડધો અષાઢ ગયો તોય ના આવ્યો, તારે હવે ખાંડણ્યું માથુંમાં ધીમો ધીમો કેમ રામ? દોઢ પાસેર ખીચડી વળી શું કામ? હવે જીકવા જ માંડ. એને કેટલું થઈ ગયું હશે મનમાં, એને શું કીધું કે રડતા રડતા એ મનમાં ને મનમાં બોલી કરતો કે હવે અડધો અષાઢ વયો ગયો અને હજી અમારું જે માથું છે તારા ખાંડણિયામાં છે, તું વરા નો જો, તું ખાંડવા જ માંડ, બધાને મારવા જ માંડ, કારણ કે આ દોઢ પાસેર ખીચડીથી મારું પેટ તો ભરાવાનું નથી તો કોઈનું પણ ભરાશે નહીં. હવે જીકવા જ માંડ, બધાને મારવા જ માંડ. નથી વેઠાતા રામ, ભૂખોય નથી વેઠાતી ને આ ભીખય નહીં. મને આ ભૂખ છે એ પણ જોવાતી નથી અને આ ભીખ માગવાનું છે ને એ તો મને જોવાતું જ નથી. માટે જીકવા જ માંડ, તારા ખાંડણિયામાં અમારા માથા અમે મૂકેલા છે, તું જેમ ફાવે એમ ઘા મારવા માંડ. પણ મકાનોનો ઓટલા ચડતા ખુદ કાળુ જ જીકાઈ પડ્યો. પછી તો ગરમ ગરમ વિચારોને લીધે હોય કે ભૂખનો માર્યો હોય કે ગમે તે કારણે હોય, એ ત્યાં જ પડી ગયો, ઢળી ગયો. કેના કારણે? બોલવાની ના પાડતા એના વિચારોના કારણે કે ભૂખના કારણે કે જે ભીખ માટે હાથ લાંબો કર્યો એના કારણે. પણ એ ઘરનો ઉંમરો ચડી શક્યો નહીં અને ત્યાં ને ત્યાં જ પછડાઈ અને પડી ગયો. આમ અહીં આ પાઠ છે એ પૂર્ણાહુતિ થાય છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, 1956નો દુકાળ કેવો હશે કે જીવતા માણસ ચાલતા ચાલતા મરી જતા હતા. એટલે જ કહેવાયું છે ને કે ભૂખથી એ ભૂંડી ભીખ છે, બરાબર? ચાલો અહીંયા આપણે આપણો આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આમાંથી મોટાભાગના પ્રશ્નો પૂછાય છે, આની તૈયારી ખાસ કરીને કરી લેવી.